ફિલ્મ જગતના સદીના મહાનાયક એવા દિગ્ગજ અભિનેતા બિગ બી અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલ અને સોની ચેનલ પર પ્રસારિત થઈ રહેલ સમગ્ર ભારતમાં આબાલવૃદ્ધને ઘેલું લગાડનાર શો કોન બનેગા કરોડપતિની 13મી સિઝન ચાલુ થઈ ગઈ છે. મહાનાયક બિગ બી સાથે મુલાકાત પણ લોકો માટે સ્વપ્નવત છે, ત્યારે કોન બનેગા કરોડપતિના શોમાં પહોંચવું એ બહુ મોટી અને અઘરી સિદ્ધિ છે. અને આ ગૌરવશાળી સિદ્ધિ એક નહીં પણ બબ્બે વાર હિંમતનગર તાલુકાના નાનકડા ગામ હાપાના અને હાપા ગામની જ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 44 વર્ષીય રાજેન્દ્રસિંહ પરમારે મેળવી છે. ફિલ્મ જગતના સદીના મહાનાયક એવા દિગ્ગજ અભિનેતા બિગ બી અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલ અને સોની ચેનલ પર પ્રસારિત થઈ રહેલ સમગ્ર ભારતમાં અબાલવૃદ્ધને ઘેલું લગાડનાર શો કોન બનેગા કરોડપતિની 13મી સિઝન ચાલુ થઈ ગઈ છે. મહાનાયક બિગ બી સાથે મુલાકાત પણ લોકો માટે સ્વપ્નવત છે, ત્યારે કોન બનેગા કરોડપતિના શોમાં પહોંચવું એ પણ બહુ જ મોટી અને અઘરી સિદ્ધિ છે. અને આ ગૌરવશાળી સિદ્ધિ એક નહીં પણ બબ્બે વાર હિંમતનગર તાલુકાના નાનકડા ગામ હાપાના અને હાપા ગામની જ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 44 વર્ષીય રાજેન્દ્રસિંહ પરમારે મેળવી છે. વર્ષોથી આ સ્વપ્ન સાકાર કરવા તેઓ મથી રહ્યા હતા. 2014માં સુરત ખાતે ઓપનિંગ એપિસોડમાં ઓડિયન્સ સુધી પહોંચ્યા બાદ ફાસ્ટેસ્ટ ફિંગર સુધી નહોતા પહોંચી શક્યા, તેમ છતાં તેમણે નિરાશ થયા વગર મહેનત અને પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને આ વર્ષે બિગ બી સાથે મુલાકાત શક્ય બની હતી. આ વર્ષે સમગ્ર ભારતમાંથી 1.50 થી 2 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું, તેમાંથી રેન્ડમલી 30 લાખ આસપાસ લોકોની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને સિસ્ટમ દ્વારા 3 સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ માત્ર 10 સેકન્ડમાં આપવાના હોય છે. આ પ્રક્રિયા બાદ 20,000 લોકોની 20 માર્ક્સની ઓનલાઈન પરીક્ષા અને ઓનલાઈન વિડીયો અપલોડની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાંથી પસંદ થયેલા 1200 વ્યક્તિઓને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં રાજેન્દ્રસિંહ પરમારને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પેનલ સામે ઇન્ટરવ્યૂ, OMR આધારિત પરીક્ષા અને લેખિત પરીક્ષા એમ 3 થી 4 કલાકની પરીક્ષા લેવામાં આવી હતી. અંતે 1200 વ્યક્તિઓમાંથી 150 વ્યક્તિઓની ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ માટે પસંદગી થતાં તેમને મુંબઈ શૂટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડમાં નવા ફોર્મેટ મુજબ તેઓ એકવાર હોટ સીટની નજીક પહોંચ્યા હતા, પરંતુ માત્ર 1 સેકન્ડના નજીવા અંતરથી એક સ્પર્ધકથી પાછળ રહી જતાં તેઓનું હોટ સીટ પર પહોંચવાનું સ્વપ્ન સાકાર થતાં રહી ગયું હતું. રાજેન્દ્રસિંહ પરમાર નિરાશ થઈ જતાં બિગ બી અમિતાભ બચ્ચન તેમના સૌમ્ય સ્વભાવ અને શાલીનતાનો પરિચય આપતા જોડે ઊભા રહી આશ્વાસન આપતા કહ્યું હતું કે શ્રીમાન નિરાશ મત હોઈએ, આપ હોટ સીટ ઓર નહીં પહોંચ શકે તો ક્યાં હુઆ, પર ફાસ્ટેસ્ટ ફિંગર કી સીટ કે લીએ ભી કરોડો લોગ તરસ રહે હે ઓર આપ વહાં તક પહોંચે એ ભી કોઈ કમ બાત નહીં. અને બિગ બીએ રાજેન્દ્રસિંહની દીકરી વાચાએ બિગ બીની પેન્સિલ સ્કેચ પોર્ટ્રેટ પર તેમના અમૂલ્ય ઓટોગ્રાફ કરી આપી અને જોડે ઊભા રહી ફોટો પડાવી જીવનભરની યાદગીરી આપી હતી. કમનસીબે રાજેન્દ્રસિંહ પરમાર હોટ સીટ પર તો ના પહોંચી શક્યા, પણ તેમની કાબેલિયત અને કિસ્મત જે તેમને હોટ સીટના અંતિમ પડાવ આવી ફાસ્ટેસ્ટની ફિંગરને હોટ સીટ ઉપર લઈ ગયું. વિશાલ પટેલ, ZSTV, હિંમતનગર.